गुड मॉर्निंग मित्रों, चैप्टर आज है बार आल्डिहाइड कीटोन अने कार्बोक्सिलिक एसिड। आपणे लास्ट टाइम बात करेली बनावटनी, एमां आपणे आल्डिहाइडनी बनावट जोयेली, बराबर। आल्डिहाइडनी बनावट में पहली चार कॉमन बे अग्यारमा चैप्टरनी, बराबर, अने बाकीनी बे ओजोनोलिसिस अने पाणीनुं उमेरण चैप्टर धोरण 11-13 चैप्टरमां। पछी आपणे आल्डिहाइडनी प्रक्रियाओ जोयेली, एमां रोजेनमोन रिडक्शन वाळी, बराबर, आपणे डायबालेज, पछी इटाड प्रक्रिया, गाटरमान कोच प्रक्रिया, तो ए बधी जोया पछी आपणे कीटोननी बनावट जोईए। કીટોનની બનાવટ જોયા પછી આપણે કોયડો પણ જોયેલો, કોયડો જોયા પછી લખાણ સંબંધિત પ્રશ્ન પણ જોયેલો, અને હવે આપણે આગળ વધવાનું છે ત્યાંથી। એના પછી મિત્રો આવશે ભૌતિક ગુણધર્મો। જો ઓર્ગેનિકની અંદર વસ્તુ 5 આવે, આયુપીએસસી નામકરણ, બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગિતા, દેટ્સ ઓલ। બધે આલ્ડિહાઇડ અને કીટોનને આપણે આયુપીએસસી નામકરણ જોઈ ગયા, બનાવટ જોઈ ગયા, ભૌતિક ગુણધર્મો આપણા કોર્સમાં નથી, મતલબ એનો વિડીયો જેડબલી નીટનો અલગથી બનશે, ત્યારે એના ભૌતિક ગુણધર્મોને કવર કરવામાં આવશે। હવે છે રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો આપણે ભણવાના છે। રાસાયણિક ગુણધર્મો પૂરા થાય પછી પાછા ઉપયોગો, તો ઉપયોગો એ આપણા હાલ ગુજરાત બોર્ડના કોર્સમાં નથી, એટલે એ પાછા કોની સાથે, પહેલાં ભૌતિક ગુણધર્મોની સાથે જેડબલી નીટના લેક્ચરની અંદર ઉપયોગોને કવર કરવામાં આવશે। હવે છે મિત્રો 12.4 રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક ગુણધર્મો। એમાં ખાસ મિત્રો પહેલું છે કે ભાઈ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ। હવે જુઓ મિત્રો કે આ આપણે કોના ગુણધર્મોની વાત કરીએ છીએ, આલ્ડિહાઇડ અને કીટોન બંને આવી જાય। જ્યારે હું દાખલા તરીકે એમ કહું કે ભાઈ કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ, કેવો ક્રિયાશીલ સમૂહ મિત્રો, કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ, તો એનો મતલબ શું થાય મિત્રો, સી ડબલ બોન્ડ ઓ, બરોબર। તો આના ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કોણ, તો કે ભાઈ ઓએચ માઇનસ હોઈ શકે, સીએન માઇનસ હોઈ શકે, મતલબ જેના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, જો આયનો ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય, વધારે હોય, તો એને શું કહેવાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો। તો ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય, જેના ઉપર ધનવીજભાર વધારે હોય, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, એનો મતલબ શું થયો, ઋણવીજભાર વધારે હોય, બરોબર। તો આપણે મિત્રો જો કાર્બોનિલ છે એ કેવું છે એ ઓલરેડી આપણે આગળ જોઈ ગયા છીએ, કારણ કે એક સમતલીય બંધારણ ધરાવે છે કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ। દાખલા તરીકે હું એમ કહું કે કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ સી ડબલ બોન્ડ ઓ, બરોબર, પછી અહીંયા તમને કામ ડોટેડ લાઈન આપેલી છે, ધારો કે અહીંયા કોઈ એક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, અને બીજી એક લાઈન તમને આપેલી છે મિત્રો આગળની બાજુ ડાર્ક લાઈન અહીંયા આપેલું છે બી, તો આ કયો ક્રિયાશીલ સમૂહ છે મિત્રો, તો કે કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ છે। એટલે આ આલ્ડિહાઇડ પણ હોઈ શકે અથવા તો કીટોન પણ હોઈ શકે, બેમાંથી કોઈ પણ હોઈ શકે, મૂંઝાવાનું નહીં। હવે જો મિત્રો આ ડાર્ક લાઈન છે એટલે શું, જો સીધી લીટી હોય બોન્ડ, એનો મતલબ શું હોય કે એક જ સમતલમાં હોય, આ બોર્ડના સમતલમાં, ડાર્ક લાઈન શું છે, બોર્ડની બહારની બાજુ, અને ડોટેડ લાઈન ક્યાં શું છે, બોર્ડની અંદરની બાજુ, એટલે એ ક્યાં બોન્ડ નીકળતો હશે, બાજુના ક્લાસમાં, સમજ પડે છે, આમ બરાબર, એ દર્શાવવાની રીત છે, આપણે ચેપ્ટર 10ની અંદર આ ભણી ગયા છીએ, એટલે મારે તમને વધારે કહેવાની જરૂર છે નહીં। હવે મિત્રો આપણને ખબર છે કે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી મિત્રો વધારે, તો ઓબ્વિયસલી ઓક્સિજન ઉપર કેવો વીજભાર હોવાનો ભાઈ, ઋણ વીજભાર હોવાનો, જ્યારે કાર્બન ઉપર કેવો વીજભાર હોવાનો, ધન વીજભાર હોવાનો। હવે આમની સાથ જ્યારે કોણ, તો કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુટ, એને અથવા તો આ રિએક્શનને ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય, પણ
આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઋણ વીસ પર વધારે ધરાવે, કારણ કે તો જ એને કેન્દ્રાનુરાગી કહેવાય. હવે એ એટેક ક્યાં કરશે ભાઈ? તો કે એ એટેક આની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે એટલે એટેક ક્યાંક હોય છે, જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય ત્યાં, મતલબ જ્યાં ધન વીસ પર હોય ત્યાં. એટલે આ એટેક ક્યાં કરશે મિત્રો? અહીંયા કરશે. હવે તમારી બુકમાં એક આવું દર્શાવેલું છે મિત્રો, ચોરસ બોક્સ. આમ આ શું દર્શાવે છે કે કાર્બોનિલ સમૂહ છે કેવા સમતલમાં છે? એક જ સમતલમાં છે, બરોબર. આ ડોટેડ લાઈન એવું દર્શાવે છે. હવે જુઓ મિત્રો કે આ સીધી લીટી એક જ સમતલમાં છે, ડોટેડ લાઈન પાછળની બાજુ, ડાર્ક લાઈન આગળની બાજુ. હવે કોણ એટેક કરે છે ભાઈ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે. હવે મિત્રો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે એટલે તબક્કો નંબર એક, તબક્કો નંબર એક. અને આ તબક્કો કેવો છે મિત્રો? ધીમો તબક્કો છે. કેવો તબક્કો છે? ધીમો. એટલે શું થાય? અહીંથી આ બંધ તૂટે. શું થાય? આ બંધ તૂટે. બંધ તૂટે એટલે હવે શું બને છે? કાર્બન, આ જે કોણ આવી ગયું પાછળની બાજુ ડોટેડ લાઈન એ, બરોબર. કલર ચોકનો ઉપયોગ કર્યો છે, કલર ચોકનો જ ઉપયોગ કરીએ. આ ડોટેડ લાઈન એ, બરોબર. પછી આ સમતલની આગળની બાજુ બી. હવે જુઓ મિત્રો, અને અહીંયા શું હશે આપણો? ઓક્સિજન. અને અહીંયા કોણ એને એટેક કરી દીધો હશે ભાઈ? અહીંયા કોણે એટેક કરી દીધો હશે? તો કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે એટેક કર્યો હશે, બરોબર. એટલે હવે ઋણ વીસભાર ક્યાં આવી જશે? ઓક્સિજન ઉપર આવી જશે, બરોબર. હવે આની પ્રક્રિયા મિત્રો, હવે આની પ્રક્રિયા એ કોની સાથે કરવામાં આવે ભાઈ? પ્રતિવર્તી પ્રક્રિયા હોય. આ બધી કેવી પ્રક્રિયા હોય? પ્રતિવર્તી. એટલે આની પ્રક્રિયા કોની? તો કે એચ પ્લસ સાથે કરવામાં આવે. એચ પ્લસ એટલે શું થાય મિત્રો? તો કે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા શું થઈ જાય? આ એચ પ્લસ ક્યાં જોડાઈ જશે? ઓક્સિજનની સાથે. તો હવે બંધારણ કોણ થઈ ગયું? તો કે ભાઈ આ આપણો ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ, બરોબર. પછી અહીંયા કોણ છે? ઓ એચ થઈ જાય, બરોબર. પછી અહીંયા આ જે ડોટેડ લાઈન તમને આપેલી છે આ શું થઈ જાય? એ. અને આ જે ડાર્ક લાઈન આપેલી છે આ શું થઈ જાય મિત્રો? બી. સમજ પડી? હવે જુઓ મિત્રો, ખાસ ધ્યાન આપો કે આ આખી પ્રક્રિયામાં હકીકતે એક તો શું થાય છે? એક તો મેઇન કાર્બનનું સંકરણ બદલાય છે. શું થાય છે મિત્રો? તો કે કાર્બનનું સંકરણ બદલાય છે. કાર્બનનું સંકરણ બદલાય એટલે અત્યારે કાર્બનનું સંકરણ કેવું છે? અહીંયા એસપી ટુ, બરોબર. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે એટલે હવે એસપી ટુ કાર્બનના સંકરણમાંથી કયું સંકરણ થઈ જાય? એસપી થ્રી સંકરણ થઈ જાય. કેમ? કારણ કે ડબલ બોન્ડ તૂટી જાય, બરોબર. ધીમો તબક્કો કેવો તબક્કો હોય? વેગ નિર્ણાયક તબક્કો હોય, બરોબર. અને આ બીજો તબક્કો, તબક્કો નંબર બે, એ કેવો તબક્કો છે? ઝડપી તબક્કો છે, બરોબર. તો આ હતો ક્રિયાશીલ સમૂહ કે કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે એટલે એક બાજુ કોણ? આલ્કોહોલ ઓએચ ક્રિયાશીલ સમૂહ થઈ જાય અને એક બાજુ આપણો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હતો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્ડિહાઇડ કે કીટોનની અંદર જોડાઈ જાય, બરોબર. આ આપણો પહેલો પોઈન્ટ કમ્પ્લીટ થયો. ડન. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા ટેક્સ્ટબુકની અંદર અંડરલાઈન કરી દેજો, બરોબર. બાકી આપેલું જ છે. બે માર્ક્સની થિયરી પૂછાય, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો, બે માર્ક્સ દોરી, અને આનું આ જ પાછું સમજાવવાનું છે તો સમજાવી દેવાની, બરોબર. આનો આકાર સમતલીય હોય, હવે એ સમતલીય પછી રેતક સમતલમાં રહેતો નથી, બરોબર. ઓકે મિત્રો, નેક્સ્ટ છે પ્રતિક્રિયાત્મકતા. નેક્સ્ટ શું છે? પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા ભણીએ મિત્રો, એ પહેલાં યાદ કરાવું તમને, થોડું એસ એન વન એસ એન ટુ પ્રક્રિયાઓ યાદ કરવી પડશે.
પ્રતિક્રિયાત્મકતા એટલે કોની કોની? તો કે આલ્ડિહાઇડ અને કીટોન. પ્રતિક્રિયાત્મકતા એટલે કોની કોની? એક તો ભાઈ પ્રતિક્રિયાત્મકતા આલ્ડિહાઇડ અને બીજું કોણ છે? કીટોન. તો કે આ બંનેમાંથી કોણ વધારે ક્રિયાશીલ? બરાબર, કોણ વધારે પ્રતિક્રિયાત્મકતા, કોણ વધારે પ્રક્રિયા કરે? તો એક જ, પહેલા તો હું કહી દઉં કે ભાઈ કીટોન કરતા આલ્ડિહાઇડ છે એ વધુ પ્રતિક્રિયાત્મકતા છે. આ વધારે પ્રક્રિયા કરે. કોના કરતા? કીટોન કરતા, આલ્ડિહાઇડ. હવે બીજો પ્રશ્ન થાય, સેબ કેમ? અને સાયન્સ હોય એટલે બે વસ્તુ તો થવી જ જોઈએ ભાઈ. એક તો થવું જોઈએ હાઉ, એક તો થવું જોઈએ હાઉ, અને બીજું થવું જોઈએ વાય. આ બે રીઝન તો થવા જ જોઈએ મગજની અંદર, બરાબર, તો જ એ ખબર પડશે કેવી રીતે અને શા માટે. હવે જુઓ મિત્રો, આલ્ડિહાઇડ એટલે કોણ હોય? તો કે સી ડબલ બોન્ડ ઓ, અહીંયા કોઈ આર હોય, જ્યારે અહીંયા કોણ હોય? એચ. કીટોનમાં શું હોય? સી ડબલ બોન્ડ ઓ, તો બંને બાજુ આર આર હોય. બંને બાજુ શું હોય? આર આર હોય. હવે જુઓ મિત્રો કે આર જે ક્રિયાશીલ સમૂહ છે એ કદમાં મોટા હોય કમ્પેરેટિવલી હાઇડ્રોજન કરતાં. હાઇડ્રોજન કદમાં એકદમ નાનો હોય. નાનો હોય એટલે જો અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને એટેક કરવો હોય કાર્બન ઉપર, અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને જો કાર્બન ઉપર એટેક કરવો હોય આલ્ડિહાઇડમાં, તો કીટોનમાં પણ આપણે કરાવીએ દાખલા તરીકે, અહીંયા આપણે એટેક કરાવીએ, તો આપણને એક વસ્તુ ખબર છે, આ કેવું છે આંશિક ઋણ વીજ ભાર, આ કેવું છે આંશિક ધન વીજ ભાર, આ કેવું છે આંશિક ઋણ વીજ ભાર, આ કેવું છે આંશિક ધન વીજ ભાર. એટલે હવે જુઓ મિત્રો, અહીંયા એટેક કરવો હોય ને તો અહીંયા બંને ક્રિયાશીલ સમૂહ કેવા છે? મોટા છે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને અહીંયા એટેક કરવા માટે અવકાશીય અવરોધ નડે. શું નડે મિત્રો? અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ કેવો હોય? વધુ હોય છે. અવકાશીય અવરોધ અહીંયા કેવો હોય? વધુ હોય. જ્યારે અહીંયા અવકાશીય અવરોધ, અહીંયા તો એક જ આર છે, એક તો હાઇડ્રોજન નાનો એટલે અહીંયા ખુલ્લી જગ્યા અવકાશ વધારે હોય એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ઇઝીલી એટેક કરી શકે, ઇઝીલી એટેક કરી શકે એટલા માટે એની પ્રતિક્રિયાત્મકતા વધે. અહીંયા જેટલો આલ્ડિહાઇડમાં સરળતાથી એટેક કરે ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એટલો બધો એટેક કીટોનની અંદર એટલો સરળતાથી એટેક કરી શકે નહીં. કેમ? કારણ કે બંને મોટા મોટા ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જોડાયેલા છે, મોટા ગ્રુપ જોડાયેલા છે એટલા માટે. એટલે મેઇન કારણ શું? તો કે ભાઈ અવકાશીય અવરોધ આમાં કેવો હોય? વધુ હોય. આમાં અવકાશીય અવરોધ કેવો હોય મિત્રો? ઓછો હોય છે. બરાબર, આ એક પોઈન્ટ યાદ રાખવાનો કે શું કામ કીટોન કરતા આલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. એની પાછળનું એક, કીટોનની અંદર અવકાશીય અવરોધ વધુ છે, જ્યારે આલ્ડિહાઇડની અંદર અવકાશીય અવરોધ કેવો છે? ઓછો છે. નંબર બે. આ નંબર એક કારણ હતું. બીજું પણ એક કારણ છે કે મિત્રો, જેમ આ આર ક્રિયાશીલ સમૂહ છે ને, આર મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ, એ બધા કેવા છે? ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે. કેવા છે? ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે. એટલે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ હોય એટલે એ શું કરે? તો કે આ પોતાનો જે આર ઇલેક્ટ્રોન છે એ કોના તરફ રાખે? કાર્બન તરફ રાખે. બરાબર, કારણ કે કેમ? કારણ કે એને તો ઇલેક્ટ્રોનની જરૂર હોય. અહીંયા તો એક જ છે, તો અહીંયા તો આવા આર કેટલા છે? બે છે. અહીંયા આર આવા કેટલા છે? બે છે. એટલે બંને ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે કોના ઉપર તરફ રાખશે? આ કાર્બન તરફ રાખશે. કેમ? કારણ કે એને ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે અહીંયા જેટલો સ્ટ્રોંગલી ધન વીજભાર હોય એટલો અહીંયા સ્ટ્રોંગલી ધન વીજભાર રહેતો નથી. એટલો સ્ટ્રોંગલી અહીંયા ધન વીજભાર રહેતો નથી. એટલા માટે અહીંયા ધન વીજભાર ઓછો, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેટલો સ્ટ્રોંગલી આલ્ડિહાઇડમાં જોડાય એટલો સ્ટ્રોંગલી કીટોનમાં જોડાતો નથી. રીઝન નંબર બે. શું થાય ભાઈ? તો કે ઇલેક્ટ્રોન દાતા
क्रियाशील समूह ओछा होय छे, ओछा होय मतलब एक ज होय, बराबर। एक तो कोण छे, हाइड्रोजन छे, ई तो कई इलेक्ट्रॉन दाता छे नहीं, कारण के एमां तो कार्बन ने हाइड्रोजन नी बन्ने नी विद्युत ऋणता केवी होय, समान होय। ज्यारे अहींया शुं छे भाई, तो के इलेक्ट्रॉन दाता क्रियाशील समूह वधु होय छे, वधु एटले बे होय, कीटोन ने दस बार ना होय, पण केटला होय, बे होय। જ્યારે આલ્ડિહાઇડ ની અંદર કેટલા હોય, એક। એટલા માટે કીટોન કરતા આલ્ડિહાઇડ છે એ કેવો છે, વધુ પ્રતિક્રિયાત્મક હોય। સમજ પડે છે મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર। હવે આનું જ એક ઉદાહરણ લઈ અને આપણે આગળ વધવાનું છે, બરોબર। એના પછી છે કોયડો નંબર 12.3। એના પછી કેવું છે ભાઈ, કોયડો 12.3। હવે જુઓ મિત્રો, ખાસ ધ્યાન આપો કે કોયડો 12.3 શું કહે છે, જુઓ કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પ્રોપેનાલ, હવે પ્રોપેનાલ એટલે કોણ, તો કે ભાઈ CH3 CH2 CHO ધેટ ઇઝ કોલ્ડ પ્રોપેનાલ, આ શું છે, પ્રોપેનોલ, બરાબર। ની સરખામણીમાં બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ એટલે બીજી કોની વાત કરી છે ભાઈ, બેન્ઝીન ની ચકડી, બરાબર। પછી અહીંયા શું થાય, કાર્બન, પછી અહીંયા ડબલ બોન્ડ ઓ અને અહીંયા એચ, ધેટ ઇઝ કોલ્ડ બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ, બંને રીતે, બંને આયુપીએસસી નામ છે, બંને લખી શકો, યાદ રાખજો, બેન્ઝાલ્ડિહાઇડ, બરોબર। હવે આ બે, બેન્ઝાલ્ડિહાઇડ વધુ પ્રતિક્રિયાત્મક હશે કે ઓછું પ્રતિક્રિયાત્મક હશે, તમારા ઉત્તરને સમજાવો। હવે જુઓ મિત્રો, ખાસ ધ્યાન આપો કે અહીંયા શું છે, આંશિક ઋણ વીજભાર, અહીંયા શું છે, આંશિક ધન વીજભાર, બરાબર, અલગ ચોકો વાપરીએ એટલે ખ્યાલ પડે, અહીંયા આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજભાર। હવે જુઓ મિત્રો, આમાં શું થાય છે, સંસ્પંદન થાય, શું થાય, સંસ્પંદન અસર જોવા મળે, સંસ્પંદન અસર જોવા મળે, એટલે આનું સંસ્પંદન કેવું છે ભાઈ, તો કે આ દ્વિબંધ છે એ ક્યાં ટ્રાન્સફર થશે, અહીંયા, આ દ્વિબંધ અહીંયા ટ્રાન્સફર થાય એટલે આ દ્વિબંધ ક્યાં ટ્રાન્સફર થશે, અહીંયા, આ દ્વિબંધ અહીંયા ટ્રાન્સફર થાય એટલે આ દ્વિબંધ ક્યાં ટ્રાન્સફર થશે, અહીંયા, બરાબર। એટલે આ શું થશે, અહીંયા તૂટી જશે, બંધ બંધ તૂટી જશે એટલે ધન વીજભાર ક્યાં આવશે, અહીંયા। સમજ પડે છે, એટલે શું થશે મિત્રો, ઓલ રાઉન્ડ સંસ્પંદન થશે। એટલે તમારી બુકમાં જો આપણે ટેક્સ્ટ બુકમાં એક સંસ્પંદન બંધારણ આપેલું છે કે આ બેન્ઝીનની ચકડી બરાબર, એમાં શું છે, અહીંયા સી, પછી ડબલ બોન્ડ, એક બોન્ડ તૂટી જાય એટલે ઓ માઇનસ, બરાબર, અને અહીંયા હાઇડ્રોજન તો છે જ, ડબલ બોન્ડ ક્યાં ટ્રાન્સફર થઈ જાય, અહીંયા અહીંયા ડબલ બોન્ડ ટ્રાન્સફર થાય એટલે આ બંધ શું થાય, તૂટે, આ બંધ તૂટે, બરાબર, એટલે આ બંધ ક્યાં ટ્રા, આ બંધ તૂટે એટલે આ એક ઇલેક્ટ્રોન વધ્યો, બરાબર, એક ઇલેક્ટ્રોન વધ્યો એટલે આ બંધ ક્યાં ટ્રાન્સફર થઈ જાય, અહીંયા, આ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ જાય એટલે અહીંયા શું ઉદ્ભવે, ધન વીજભાર ઉદ્ભવે, બરાબર, અહીંયા કેવો વીજભાર ઉદ્ભવે, ઋણ વીજભાર ઉદ્ભવે, એટલે એક જ સંયોજનની અંદર બંને આયન વીજભાર હોય, પણ આ તો સંસ્પંદનની અંદર છે એટલે આને જ્વિટર આયન સમજવાનું નથી, ખાસ ધ્યાન રાખજો। એટલે શું જોવા મળે, સંસ્પંદન અસર જોવા મળે, સંસ્પંદન અસર જોવા મળે ને એટલે આ સંયોજનની સ્થિરતામાં વધારો થાય, સ્થિરતામાં શું થાય, વધારો થાય। જો યાદ રાખજો મિત્રો, 11મા ધોરણમાં મેં કીધેલું, જેમ સંસ્પંદન બંધારણો વધારે તેમ તેની સ્થિરતા વધારે, એટલે અહીંયા આનું એક સંસ્પંદન થતું
नथी। एटले आमां बे संस्पंदन बंधारणो छे, एनो मतलब शुं थाय के आनी स्थिरता वधारे छे। स्थिरता वधारे होय एटले आपणे जे केन्द्रानुरागी प्रक्रियक जे एटेक करतो हशे, केन्द्रानुरागी प्रक्रियक जे एटेक करतो हशे एवो झड़पथी अहींया एटेक करशे नहीं, बराबर। एटले प्रोपेनाल करता बेन्जाल्डिहाइडनी क्रियाशीलता केवी होय, ओछी होय। प्रतिक्रियात्मकता केवी होय, ओछी होय। आ खास तमारा मगजनी अंदर फिट राखवानुं छे। तमारे प्रतिक्रियात्मकतानी अंदर आ बे वस्तु, आ बे पॉइंटनी तो वात करेली छे थियरीनी अंदर, पण आ बंधारण थ्रू समजावीने एवी कोई वात करी नथी। तो आ बंधारण समझ माटे, शेना माटे? समझ माटे तमे तमारी टेक्स्टबुकनी अंदर दोरी शको छो, बाजूमां जग्या छे त्यां, बराबर, જ્યાં તમને અનુકૂળતા લાગે। પણ આ પ્રતિક્રિયાત્મકતા થિયરીની આજુબાજુમાં ગમે ના દોરજો, એટલે જ્યારે પણ રીડ કરો ત્યારે તમને ખબર હોવી જોઈએ, બરાબર મિત્રો। આ વિડીયોમાં આજે અહીં સુધી, જો ઘણી વખત આપણે સ્ક્રીનવાળા વિડીયો આવશે, બરાબર, જે ઇઝી પોઈન્ટ હશે, સરળતાથી સમજાઈ જાય એવા પોઈન્ટ હશે, તો એ બધા પોઈન્ટ આપણે ક્યાં કેમ, કારણ કે જો વિડીયો લેશું તો એટલા બધા પોઈન્ટ આપણે કવર નહીં કરી શકીએ કમ્પેરેટિવલી, અને આપણે વિડીયો કેવો થઈ જશે, લાંબો। જ્યારે એટલા સમયની અંદર જો સહેલા પોઈન્ટ હશે તો એને આપણે બુકમાં પણ ફટાફટ આપણે એને આગળ વધી જશું, એમાં કંઈ અઘરું હશે નહીં। જે સમજવા જેવું હશે, જે યાદ રાખવા જેવું હશે, એ બધાના વિડીયો આપણે બોર્ડના લેક્ચરમાં આવશે, બરાબર। અને બાકી તો પણ જો તમને એમ લાગે કે સાહેબ અહીંયા સમજ ના પડી, તો તરત જ તમે બધા બાળકો પૂછી લો છો, હોશિયાર છો, એમાં તો કંઈ કહેવાને શંકાને સ્થાન નથી, બરાબર। એટલે ક્યાંય પણ તમને મુશ્કેલી જણાય તો બિંદાસ તરત જ ઇમરજન્સી પૂછી જ લેવાનું, બરાબર। પ્રશ્ન થયો એટલે મિત્રો પૂછી લેવાનું, પ્રશ્ન થાય પૂછી લેશો તો એ પ્રશ્નનું સમાધાન તમને મળી જશે। પછી શું થાય, પ્રશ્ન થયો નહીં પૂછો, બીજા દિવસે પ્રશ્ન ભૂલાઈ જશે, ફરીવાર આ ચેપ્ટર રિવિઝન કરશો ને એટલે ફરીવાર પાછો એનો એ પ્રોબ્લેમ આવીને ઊભો રહેશે। એટલે હંમેશા યાદ રાખો, તમને ક્યાંય મૂંઝવણ થતી હોય, બરાબર, એવું કાંઈ નહીં કે ભાઈ સબ્જેક્ટ એટલે બીજું કાંઈ, ભાઈ સાહેબ આ ચેપ્ટરમાંથી આ ચેપ્ટરમાં, અને હા ખાસ ધ્યાન રાખજો, 10, 11, 12, 13 ચારે ચાર ચેપ્ટર ઓર્ગેનિકના છે, તમે ધ્યાનથી વાંચવું પડશે, વધારે વાર રિવિઝન કરવું પડશે, નકર આ બધા ચેપ્ટરો કેવા થઈ જશે, મિક્સ થઈ જશે। અને ભાઈ એકવાર જો મિક્સ થઈ જશે અને કેમિકલ લોચા થઈ જશે તો પછી ભેગું થશે નહીં, એટલે આને રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે। ઓકે મિત્રો, તો આ પાર્ટમાં આજે અહીં સુધી, નેક્સ્ટ પાર્ટમાં પાછા આપણે ફરીવાર મળીશું। ઓકે, થેન્ક યુ મિત્રો।